આણંદના પેટલાદના સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. સિલવાઈની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને પણ કોલેરાનો ભયગ્રસ્ત જાહેર કરાયો છે. સિલવાઈમાં કોલેરાનો 1 પોઝિટિવ કેસ મળતા તંત્ર એલર્ટ છે. પેટલાદના મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર પણ કરાયા છે. બનાસકાંઠાના વોર્ડ નંબર 6 અને હવે આણંદમાં આ સિલવાઈમાં કોલેરાનો 1 પોઝિટિવ કેસ મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને આપ જોઈ રહ્યા છો કે રોગચાળા ઉનાળામાં અનેક જગ્યા ઉપર જોવા મળી રહ્યું છે. બુરહાન જોડાય છે. બુરહાન, 1 કેસ મળતા કોલેરાગ્રસ્ત આ ગામને જાહેર કરાયું છે, શું વિગતો સામે આવી રહી છે? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો પેટલાદના સિલવઈ ગામે ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં સર્વે કરવામાં આવ્યું હતું અને લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 1 સેમ્પલ કોલેરા પોઝિટિવ જણાયું છે, જેને લઈને આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સિલવઈ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ પેટલાદના મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં જે ઝાડા ઉલટીના કેસો હતા તે નિયંત્રણમાં છે તેમ જણાવવામાં આવ્યું હતું. જી જનક, બિલકુલ બિલકુલ આભાર બુરહાન. તો આપ જોઈ રહ્યા છો કે પેટલાદના મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર પણ કરાયો છે. ઝાડા ઉલટીના કેસો જોવા મળે છે, જેથી તે કેસોમાં વધારો ન થાય તે માટે તમારા તરફથી સાવચેતી આજ રોજ સૂર્યનગર વિસ્તારમાં